હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 તમારો પ્રયોગ પોથી ગાળાની નવી આવી ગઈ છે. વર્ષ 2023 અને 24 માટે તમારો જે મિત્રો નવો શૈક્ષણિક સુધારો થયો છે, અથવા તો પછી કેમ કે અભ્યાસક્રમની અંદર ચેન્જીસ થયેલા છે, તેના આધારે નવી પ્રયોગ પોથીનો આપણે સંપૂર્ણ પ્રયોગોનું સંપૂર્ણ સરસ મજા મિત્રો સારા અક્ષરો સાથે આપણે સોલ્યુશન જોવાના છે. બીજી વાત કે તમારે પ્રયોગ અગાઉને લખવાનું બાકી છે, પ્રયોગ નંબર 1 હોય કે 2 હોય, એનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી તમે વોટ્સએપ ટેલિગ્રામ બધું જોઈન કરી શકો છો. મિત્રો, તારીખ તો કે જે દિવસે તમને સ્કૂલમાંથી લખવાનો કહે તે દિવસની તમારે તારીખ લખવાની રહેશે. હેતુ તો કે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું, સાધનો તો કે સ્ટેન્ડ, થર્મોમીટર, બે કાણાવાળો બુચ, કાચની વક્રનળી, બર્નર, ત્રિપાઈ, તારની જાળમ અને ગોળાકાર ચંબુ, આટલું જોશે. ત્યારબાદ પદાર્થોની વાત કરવા જઈએ તો કે ફક્ત પાણીનો જ આની અંદર ઉપયોગ કરવાનો રહેશે. મિત્રો, આકૃતિ જે છે બેઠે બેઠે તમારે અહીં જમણી બાજુ જે છે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું રહેશે, અને એ પણ પેન્સિલની મદદથી. ચેનલમાં નવા છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો, તમારા મિત્રોને પણ અવશ્ય પણ શેર કરે, જે પણ તમારે જે ક્લાસમાં ભણાશે એમને પણ આ વિડીયો પહોંચાડી દેશો. પ્રયોગ પદ્ધતિ જોઈએ તો મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરવાની છે કે અહીં સૌપ્રથમ કરીને પણ તમે લખી શકો છો તો કે કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો, ચંબુને બે કાણાવાળા બુચ વડે બંધ કરો, તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વક્ર નળે પસાર કરો. થર્મોમીટર પાણીની સપાટીથી અંદર રહે તેમ ગોઠવો. કાચના ચંબુને ત્રિપાઈ પરથી તારની જાળી પર મૂકી બાકીના સાધનોને આકૃતિ પ્રમાણે ગોઠવો. કાચના ચંબુને ગરમ કરો. પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધવું. ત્યારબાદ 2 મિનિટ અને 5 મિનિટ પછી ઉકળતા તેનું તાપમાન નોંધવાનું રહેશે. આ પ્રમાણે છે. તે ઉપરાંત આ પરથી પાણીનું આપણે ગલન બિંદુ નક્કી કરવાનું છે. આ હતી પ્રયોગ પદ્ધતિ. અવલોકન તો કે અવલોકનની અંદર મિત્રો, જો પાણી ઉકળે ત્યારે શરૂઆતનું તાપમાન કે 100 સેલ્સિયસ, 2 મિનિટ પછી તો પણ 100 અંશ અને 5 મિનિટ પછી તો પણ 100 અંશ રહેશે. આ પ્રમાણે નિર્ણય શું આવ્યો તો કે પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ 100 અંશ સેલ્સિયસ રહેશે, કારણ કે ત્યારબાદ જે છે એ વરાળની અંદર રૂપાંતરણ પામે છે. ત્યારબાદ મિત્રો, આગળ જોવા જઈએ જ્ઞાન ચકાસણી માટે થોડા વિકલ્પો છે એ જોઈ લઈએ. પહેલો છે, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો, તો કે 2.25×10^6 જે કે સોરી જે કેજી માઇનસ 1, એટલે કે તમારો સાચો જવાબ એ બને છે. ત્યારબાદ છે, આ ગણ નીચેના પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય તે, તો કે 1 અને 4, તો ફક્ત 1 અને 4, તો કે કયા છે, સંઘનન અને ઠારણ. આગળ છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે, તો બાષ્પીભવન. પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે, તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા, તો કે તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા, એટલે કે તાપમાન અહીં આપેલું છે, તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે સી સાચો બને છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. બરફનું ગલન બિંદુ 273 કેલ્વિન, પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર તો કે વધુ હોય, તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે, 100 અંશ સેલ્સિયસ 373 કેલ્વિન થશે, અને 273 કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ થશે. મિત્રો, આ હતું સંપૂર્ણ પ્રયોગનું. જે હવે પ્રયોગ લખવાના બાકી છે તેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણે ચેનલ પર જઈને જોઈ શકો છો. 70% પણ સોલ્યુશન આપેલું છે એ પણ તમે ચેનલ પર જઈને જોઈ લેજો.